ધોરણ ચાર વિષય હિન્દીમાં આપણે જે કવિતા ચાર છે તેનું આપણે ગયા પીરિયડમાં એક વખત અનુવાદ કર્યું હતું. ફરીથી આપણે તેનું પુનરાવર્તન કરીને ફરીથી તે સમજીએ. મદારી કાવ્ય, કાવ્ય એટલે કવિતા. દમ દમ દમરૂ બજાકે, દમ દમ દમરૂ વગાડીને, દેખો આયા રામો મદારી, જો આવ્યો રામો મદારી. દમ દમ દમરૂ વગાડીને, જુઓ આવ્યો રામો મદારી. આવો બચ્ચો તુમે દિખાવું, આવો બાળકો તમને બતાવું, આવો બાળકો તમને બતાવું. અપના પ્યારા પ્યારા ખેલ, આપણો પ્યારો પ્યારો એટલે બધાને ગમે તેવો. ખેલ એટલે રમત, તમને ખેલ બતાવું. મેં લાયા હું બંદર બંદરિયા, હું લાવ્યો છું વાંદરો વાંદરી. તમે દેખાવ ઉસકા ખેલ, તમને બતાવું એનો ખેલ. રામુને દમ દમ દમરૂ બજાયા, રામુએ દમ દમ દમરૂ વગાડ્યું, રામુએ દમ દમ દમરૂ વગાડ્યું. બંદર બંદરિયાને ખેલ દેખાયા, વાંદરો વાંદરીએ ખેલ બતાવ્યો, વાંદરો વાંદરીએ ખેલ બતાવ્યો. બચ્ચો બચ્ચે સભી બજાવો તાલી, બાળકો બધા વગાડો તાળી, બધા બાળકો તાળી વગાડો. નાચ રહી હે બંદર બંદરિયા, નાચી રહ્યા છે વાંદરો વાંદરી, નાચી રહ્યા છે વાંદરો વાંદરી. દેખ ખેલ કો બચ્ચે હો ગયે ખુશ, જોઈને ખેલને બાળકો થઈ ગયા ખુશ, ખેલ જોયો એટલે બધા બાળકો ખુશ થઈ ગયા. દિયા રામો બધા મદારી કો રૂપિયા એક, રામો મદારીને એક રૂપિયો આપ્યો. હવે અનુવાદ તમને આવડે ને, આ અનુવાદ તમારે નોટબુકમાં લખવાનું છે. હવે સ્વાધ્યાય જોઈએ ચોપડીમાં. સ્વાધ્યાય પ્રશ્ન એક, નીચેના પ્રશ્નોના જવાબ લખો. નીચેના પ્રશ્નોના જવાબ લખો, આપણે પૂરા વાક્યમાં જવાબ લખવાનો છે. તો ચોપડીમાં ચલો પ્રશ્ન એક જુઓ. પહેલો, મદારિકા નામ ક્યાં થા, મદારિકા નામ ક્યાં થા. ચલો ચોપડીમાં લખો, પૂરા વાક્યમાં આપણે લખવાનું છે. મદારિકા નામ, મદારિકા નામ રામુ થા, મદારિકા નામ રામુ થા. લખાઈ ગયો. હવે નંબર બે, મદારી, મદારી ક્યાં લાયા પ્રશ્નચિહ્ન, મદારી ક્યાં લાયા પ્રશ્નચિહ્ન. હવે લખો ઉત્તર ચોપડીમાં. મદારી, મદારી બંદર, પછી વચ્ચે આવી લીટી કરો, બંદરિયા લાયા. મદારી બંદર બંદરિયા લાયા, મદારી બંદર બંદરિયા લાયા. ત્રણ, મદારીને ક્યાં બજાયા, મદારીને ક્યાં બજાયા, મદારીને ક્યાં બજાયા. તો એનો ઉત્તર છે, મદારીને, મદારીને ડમરૂ, મદારીને, મદારીને ડમરૂ બજાયા. મદારીને ક્યાં બજાયા, તો ઉત્તર, મદારીને ડમરૂ બજાયા. લિખા, મદારીને ડમરૂ બજાયા. હવે આગે નંબર ચાર, નાચ દેખ કર, નાચ દેખ કર બચ્ચોને ક્યાં બજાયા, નાચ દેખ કર બચ્ચોને ક્યાં બજાયા. હવે ઉત્તર, નાચ દેખ કર બચ્ચોને તાલી બજાયા.
बजाई। नाच देख कर बच्चों ने ताली बजाई। नाच देख कर बच्चों ने ताली बजाई। लखाई गयो। हवे नंबर पांच, बंदर बंदरिया ने, बंदर बंदरिया ने कैसे खेल दिखाए। बंदर बंदरिया ने कैसे खेल दिखाए। उत्तर, बंदर बंदरिया ने, बंदर बंदरिया ने नाच कर खेल दिखाए। बंदर बंदरिया ने नाच कर खेल दिखाए। बंदर बंदरिया ने नाच कर खेल दिखाए। वे नंबर छ, बच्चों ने मदारी को क्या दिया। बच्चों ने मदारी को क्या दिया। बच्चों ने मदारी को क्या दिया। उत्तर, बच्चों ने मदारी को एक रुपया दिया। बच्चों ने मदारी को एक रुपया दिया। बच्चों ने मदारी को एक रुपया दिया। आगर हवे प्रश्न बे, नीचेना गुजराती शब्दों सामे हिंदी शब्दों लखो। नीचेना गुजराती शब्दों सामे हिंदी शब्दों लखो। एक, खेल। અહીંયા ગુજરાતી શબ્દમાં લખેલું છે, આપણે હિન્દીમાં લખવાનું છે ખેલ। અહીંયા લખેલું છે, જોઈને લખો, ખેલ લખાઈ ગયું, ખેલ હિન્દીમાં લખવાનું, આવડે એવું છે। હવે બે સામે, વાંદરી, તો એનો જવાબ આવશે બંદરિયા, 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 વાંદરી, બંદરિયા। ત્રણ, વગાડ્યું, વગાડ્યું તો બજાયા, બજાયા, વગાડ્યું તો બજાયા। ચાર, બતાવું તો દીખાવું, દીખાવું, દીખાવું। પાંચ, વાંદરો તો બંદર, વાંદરો, બંદરો। છ, બાળકો તો બચ્ચે, બાળકો, બચ્ચે, બાળકો તો બચ્ચે। હવે આપણે આ સ્વાધ્યાય ચોપડીમાં તો લખ્યું, હવે નોટમાં પ્રશ્ન એક અને પ્રશ્ન બે પ્રશ્ન જવાબ સાથે તમારે લખવાનો છે। હવે આગળનો પાઠ આપણે અભ્યાસ કરીશું, જેનો ક્રમ છે પાંચ, પાઠ નંબર પાંચ, નેહરુ ચાચા, નેહરુ ચાચા। આમ તો ચાચા એટલે આપણે ગુજરાતીમાં કાકા કહીએ છીએ, પરંતુ અહીંયા કવિ, અહીંયા જે પાઠ છે એના અનુસંધાનમાં આપણે ચાચા કહેવાનું છે, કાકા કહેવાનું નથી। નેહરુ ચાચાને તમે ઓળખો છો, નથી ઓળખતા? હમણાં જ એમનો જન્મદિવસ ગયો, યાદ છે, 14 નવેમ્બર બાળ દિન તરીકે ઉજવાય છે। તો આ નેહરુ ચાચાનો જન્મ આપણે પાઠ પહેલાં ભણતા પહેલાં થોડી સમજ મેળવી લઈએ, તો નેહરુ ચાચાનો જન્મ 14 નવેમ્બર ઈસવીસન 1889માં થયો હતો। તો એ નેહરુ ચાચા છે, એમનું આખું નામ જવાહરલાલ નેહરુ હતું, અને તેમને ગુલાબનું ફૂલ ખૂબ જ ગમતું હતું, એટલે એ હંમેશા શું કરે ખબર, ગુલાબનો ફૂલ છે ને પોતાનો કોટ ઉપર અહીંયા ખિસ્સા આગળ એ લગાવીને જ રાખે, તમે જ્યારે જુઓ ત્યારે એ ગુલાબનું ફૂલ એમની પાસે હોય જ હંમેશા, અને રોજ એ ગુલાબ નવું લગાવે, અને તેમને બાળકો પણ ખૂબ જ ગમતા હતા, બાળકોના તે પ્રિય હતા, એટલે બધા બાળકો તેમને નેહરુ ચાચા કહેતા, એટલે જ એમનો જન્મદિવસ બાળ દિન તરીકે ઉજવાય છે। તો આપણે એમના વિશે સમજ મેળવી છે ને, એમ
એમના વિશે માહિતી થોડી મેળવીએ તો એ પહેલાં આપણે શબ્દાર્થ જોઈએ. ઈશ્કા, ઈશ્કા એટલે એમનું, ઈશ્કા એટલે એમનું, ઈશ્કા તો એમનું. નોટમાં લખો, પહેલાં પાઠનું નામ, પાઠનો ક્રમ, પછી નીચેની લીટીમાં શબ્દાર્થ લખ્યું. નેહરુ ચાચા શબ્દાર્થો, પછી એની નીચેની લીટીમાં લખવાના આપણે ઈશ્કા. તો એમનું લખાઈ ગયું. હવે આગળ એની નીચેની લીટીમાં સન, સન એટલે ઈસવી સન, સન એટલે ઈસવી સન. આગળ ઇન કે, ઇન કે તો એમના, એમના. આગળ ઇનકી, ઇનકી તો એમની, ઇનકી એટલે એમની. પ્રધાનમંત્રી, પ્રધાનમંત્રી વડાપ્રધાન, પ્રધાનમંત્રી એટલે વડાપ્રધાન, વડાપ્રધાન. બાલદિન, બાલદિન, બાળ દિવસ, બાળ દિવસ, બાળકોનો દિવસ કહીએ ને આપણે બાળ દિવસ. ઇસલીએ, ઇસલીએ તેથી, ઇસલીએ એટલે તેથી. નારા સૂત્ર, નારા એટલે સૂત્ર. આપણે પહેલાંના આપણે આઝાદી પૂર્વે જે દેશભક્તો થઈ ગયા તો એમાં ઘણાએ સૂત્ર આપ્યા હતા. ગાંધીજીએ સૂત્ર આપ્યું હતું કે કાગડા કૂતરાના મોતે મરીશ પરંતુ આઝાદી લઈને જ જંપીશ. એ જ રીતે ઘણા બધાએ સૂત્ર આપ્યા હતા, તો જવાહરલાલ નહેરુએ. તો આરામ હરામ હે, આરામ હરામ છે, આમ અનેકે સૂત્ર આપ્યા હતા. તો અહીંયા ચિત્ર આપેલું છે, આ દેખાય છે જવાહરલાલ નહેરુ છે. અહીંયા તેમની બાજુમાં નાનું બાળક ઊભું છે, જુઓ. એને ગુલાબનું ફૂલ આપે છે જવાહરલાલ નહેરુ, નહેરુ ચાચા આપી રહ્યા છે ને. તો હવે આપણે પાઠનો અભ્યાસ કરીએ. જાનતે હો યે કોન હે, જાણો છો આ કોણ છે. જાનતે હો યે કોન હે, જાણો છો આ કોણ છે. હવે આપણે લખવાનું નથી, અહીંયા સમજવાનું છે. જાણો છો આ કોણ છે. યે નહેરુ ચાચા હે, આ નહેરુ ચાચા છે, આ નહેરુ ચાચા છે. નહેરુ ચાચા કા જન્મ 14 નવમ્બર 1889 કે દિન ઇલાહાબાદ મેં હુઆ થા. નહેરુ ચાચાનો જન્મ 14 નવેમ્બર 1889 ના દિવસે અલ્હાબાદમાં થયો હતો. ઇનકા પૂરા નામ પંડિત જવાહરલાલ નહેરુ થા. એમનું પૂરું નામ પંડિત જવાહરલાલ નહેરુ હતું. એમનું પૂરું નામ પંડિત જવાહરલાલ નહેરુ હતું. ઇનકે પિતાજી કા નામ મોતીલાલ નહેરુ થા. એમના પિતાજી, પિતાજી એટલે પપ્પા, પિતાજીનું નામ મોતીલાલ નહેરુ હતું. એમના પિતાજીનું નામ મોતીલાલ નહેરુ હતું. ઇનકી માતાજી કા નામ સ્વરૂપરાણી થા. માતા એટલે, માતાજી એટલે મમ્મી, આપણે અત્યારે કહીએ છીએ ને એ ભાષામાં માં. એમની માતાનું નામ સ્વરૂપરાણી હતું. એમની માતાનું નામ સ્વરૂપરાણી હતું. એમની પત્ની કા નામ કમલા થા. એમની પત્નીનું નામ કમલા હતું. એમની પત્નીનું નામ કમલા હતું. એમની પુત્રી કા નામ ઇન્દિરા ગાંધી થા. એમની પુત્રી એટલે કે દીકરી, એમની દીકરીનું નામ ઇન્દિરા ગાંધી હતું. નહેરુ ચાચા કો બચ્ચી બહુત પ્યારે થે. નહેરુ ચાચાને બાળકો ખૂબ જ ગમતા હતા.
નેહરુ ચાચાને બાળકો ખૂબ જ ગમતા હતા. ઇનકા જન્મદિન બાળ દિન કે રૂપ મેં મનાયા જાતા હૈ. એમનો જન્મ દિવસ બાળ દિનના સ્વરૂપે ઉજવાય છે, મનાવાય છે, એટલે કે ઉજવાય છે. ઉનકો ગુલાબ કા ફૂલ બહુત પ્યારા થા, એમને ગુલાબનું ફૂલ ખૂબ જ ગમતું હતું. નેહરુ ચાચા સ્વતંત્ર ભારત કે પ્રથમ પ્રધાનમંત્રી છે. સ્વતંત્ર એટલે આઝાદ. નેહરુ ચાચા આઝાદ અથવા સ્વતંત્ર પણ કહી શકાય. સ્વતંત્ર ભારતના પહેલા વડાપ્રધાન હતા. નેહરુ ચાચા સ્વતંત્ર ભારતના પહેલા વડાપ્રધાન હતા અથવા નેહરુ ચાચા આઝાદ ભારતના પહેલા વડાપ્રધાન હતા. નેહરુ ચાચાને અમે આરામ હરામ હેકા નારા દિયા થા. નેહરુ ચાચાએ આપણને આરામ હરામ હેન સૂત્ર આપ્યું હતું. સન 1964 મે 27 મે કે દિન ઇનકી મૃત્યુ હોઈ. સન 1964માં 27મી મેના દિવસે એમનું મૃત્યુ થયું.